કોરોનાનું કહેર દેશભરમાં આકાર મચાવી રહ્યો છે. કોરોનાનો ભોગ જે બને તે શારીરિક અને માનસિક રીતે ભાંગી પડે છે. કોરોનાનો ભોગ જે વ્યક્તિ બને તેને 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવાનું હોય છે. એટલે કે આવા વ્યક્તિ એ લોકોના સંપર્કમાં આવવાનું નથી હોતું જેને લઈને કોરોનાના દર્દીઓ એકલા અથવા તો પરિવારથી થોડા દૂર રહેતા હોય છે. જેને લઈને આવા કોરોનાનો ભોગ બનેલા વ્યક્તિઓ માનસિક રીતે તણાવમાં રહેતા હોય છે. ત્યારે આવા કોરોનાના દર્દીઓને થોડું મનોરંજન કરવા માટે આજે અહીં મ્યુનિસિપલ કોમર્સ કોલેજ ખાતે ચાલતા કોવિડ કેર સેન્ટરમાં ઉપલેટાના રહેવાસી એવા લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીએ એક હાસ્યનો કાર્યક્રમ યોજ્યો હતો અને કોરોનાના દર્દીની દર્દ ઓછું કરવા સાથે સાથે હિંમતથી આ રોગનો સામનો કરવા માટે હિંમત આપી હતી. દેવરાજભાઈ ગઢવી પોતે કોરોનાનો ભોગ બની ચૂક્યા છે અને 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહ્યા હતા અને સજા પણ થઈ ગયા હતા, જેને લઈને આજે તેઓએ કોરોના દરમિયાન તેણે કરેલા અનુભવ અને હાસ્યની શૈલીમાં લઈને કોરોના રોગમાંથી પણ હાસ્ય ઉપજાવીને કોરોના દર્દીને આનંદિત કર્યા હતા અને મોઢા ઉપર હાસ્ય લાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે દેવરાજભાઈ ગઢવીએ આજે કોરોના દર્દીઓને મનોરંજન આપવા સાથે અહીંની કોવિડ કેર સેન્ટરમાં 11,000 રૂપિયાનું દાન પણ કર્યું હતું. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. ઉપલેટાના આંગણામાં કોવિડ સેન્ટર એક સમગ્ર દાતાઓના સહકારથી માનનીય સંસદસભ્ય હોય, નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવા હોય, આપણા ધારાસભ્ય જે કોઈ સત્તાધીશો એના પ્રયાસોથી ચાલુ થયું. મને ખ્યાલ આવ્યો એટલે મને એમ થયું કે હું ઉપલેટાના એક કલાકાર તરીકે મારા ગામમાં વસવાટ કરું છું, તો મને જે કલા મળી છે એ કલાના માધ્યમથી 5-10 મિનિટ હું બધાને આનંદ કરાવું. એ ઉપરાંત હું પણ આ કોરોનાનો ભોગ બન્યો, 14 દિવસ રહ્યો એટલે મારા અનુભવો એની વચમાં મૂકું. એટલે મેં ભાવેશભાઈ, વિક્રમસિંહ બાપુ સોલંકી અને મેં વાત કરી કે આવું કાંઈક એક કલાકાર તરીકે મારી પાસે છે એ હું આપવા માગું છું. એટલે એને એનો રાજીપો વ્યક્ત કર્યો. એમાં આજે એમ્બ્યુલન્સની અર્પણ વિધિ ચોગાનું ચોગ ભેગી થઈ એટલે એ નિમિત્તે ઉપલેટાના આ કોવિડ સેન્ટરમાં જે દર્દીઓ આમાં અત્યારે દાખલ થયા છે એની સામે લોકસાહિત્યની વાતો, હાસ્યરસના પ્રસંગો અને 5-10-15 મિનિટ એને હિંમત આપવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે દવા તો છે જ, સાથે માણસની હિંમતની જરૂર છે અને શબ્દો છે એ બહુ હિંમત આપે છે. આપણો શબ્દ છે હુતેલાને બેઠા કરી શકે, બેઠેલાને ઊભા કરી શકે, ઊભેલાને હાલતા કરી શકે, હાલતાને દોડતા કરી શકે, એવી શબ્દમાં તાકાત છે. તો એ શબ્દના સથવારે મેં આ બધાને હિંમત આપવાનો, રાજી કરવાનો એક પ્રયાસ કર્યો છે.